સાત અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જામકંડોના ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં જયેશ રાંધ વર્ષ દરમિયાન થયેલો નફો થાપણ અને ધિરાણ સહિતની માહિતી આપી હતી જયેશ રાંદડિયાએ સહકારી ક્ષેત્રમાં નવી યોજનાઓને પણ ખુલ્લી મૂકી હતી રાંદડિયાએ આ સાધારણ સભામાં મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં તેનો વિજય થશે તેવો હુંકાર કર્યો હતો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ભાજપના નેતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ખડસલી ગામમાં સરકારી જગ્યામાં પાણીનો સંપ બનાવવા મુદ્દે ભાજપના નેતા ચેતન માલાણી ઉપર હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જીવલેણ હુમલો થતાં ચેતન માલાણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ તાત્કાલિક તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો પૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિતના રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા ભાજપ નેતા ચેતન મલાણી પર હુમલો કોણે કર્યો કયા કારણોસર કરવામાં આવ્યો તે માટે પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક આખે આખી આંગળીયા પેઢી કરોડો રૂપિયાનું સોનું ખરીદવા માટે ઊભી કરવામાં આવી હતી એટલું જ નહીં અહીં એકવીસસો ગ્રામ સોનું ખરીદવા માટે એક કરોડ સાહીઠ લાખની ડીલ પણ થઈ હતી સોનીની દુકાનના કર્મચારીઓ સોનું લઈને ત્યાં પહોંચ્યા ત્યારે અગાઉથી હાજર બે શખશે તેને બેંકના સ્ટેમ્પવાળી એક કરોડ ત્રીસ લાખની નોટ બતાવી અને કહ્યું તમે અમને સોનું આપો હું બાજુની દુકાનમાંથી બીજા ત્રીસ લાખ લઈને આવું છું ત્યાં સુધી તમે આ મશીનમાં નોટો ગણી લો ત્યારબાદ સોનાનું પડીકું લઈ ભેજાબાજો ત્યાંથી નીકળી ગયા હતા જોકે નોટો ગણતા ખબર પડી કે આ નોટો નકલી હતી અને નોટ પર ગાંધીજીની જગ્યાએ બોલિવૂડ એક્ટર અનુપમ ખેરનો ફોટો હતો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના શિવમ આર્કેડ સોસાયટીમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના બની હતી સોસાયટીમાં અસામાજિક તત્વોના એક ટોળાએ હાથમાં તલવાર પથ્થર અને અન્ય ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી આ મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે આ ઉપરાંત આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાશે સૂત્રોના જણાવ્યા અનુસાર ચાણક્યપુરીમાં બનેલી ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ કમિશનર અને શહેર પોલીસને કેટલાક સવાલ કર્યા છે સોસાયટીના લોકોએ સો નંબર પર ફોન કર્યો હોવા છતાં પોલીસ અડધો કલાક સુધી કેમ ઘટના સ્થળે ન પહોંચી સમગ્ર ઘટના મામલે કાર્યવાહી કરવામાં પોલીસ કેમ નિષ્ફળ રહી વહેલી તકે આ મામલા પર કાબુ કેમ ન મેળવાયો જેવા સવાલ કર્યા હતા આ ઘટના અંગે હર્ષ સંઘવીએ પણ સૂચના આપી છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરો ઘટનામાં કંઈ કાચું ન કપાય તેનું ધ્યાન રાખવું આ ઉપરાંત ઘટનાને લઈને લોકોમાં જે ડરનો માહોલ ફેલાયો છે તેને દૂર કરવાના પ્રયાસ કરવાનું પણ સૂચના આપી છે ચોમાસાની ઋતુ વિદાયે લે તે પહેલાં વડોદરામાં મેઘરાજાએ રવિવારે બપોરે ધમાકેદાર બેટિંગ કરી હતી બપોરે માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ સાથે રવિવારે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કુલ પાંચ ઇંચ અતિભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો હતો આ વરસાદની સાથે સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા ગુજરાતમાં રવિવારે એકસો અઢાર તાલુકામાં ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો જોકે રાહતની વાત એ છે કે મંગળવારથી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નહીવત છે વડોદરામાં બપોરે બેથી ચાર દરમિયાન સૌથી વધુ ત્રણ ઇંચ જ્યારે જૂનાગઢના વિસાવદરમાં સાંજે છ થી આઠમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો આ સિવાય જૂનાગઢ શહેર વડોદરાના પાદરા ગીર સોમનાથના વરસાદ વરસ્યો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વૈકુંઠ સોસાયટીમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે ફરી એક વખત વરસાદી પાણીનો ભરાવ થતાં સ્થાનિકોએ તંત્રને આડેહાટ લીધું છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે એક મહિનામાં ત્રણ ત્રણ વખત વરસાદી પાણી ભરાયા છે ઘરની બહાર નીકળી શકાતું નથી તેવી પરિસ્થિતિ સર્જાય છે હવે અમે વેરાનો બહિષ્કાર કરીશું પાણી ભરાયા બાદ સફાઈમાં જ સમય વેડફાઈ રહ્યો છે ખટોદરા શાસ્ત્રીનગર પાસે રહેતા ચોપન જાકીર હનીફ શેખ કલર કામ સાથે સંકળાયેલા હતા રવિવારે સવારે તેઓ બાઇક પર તેમના પુત્ર સમીરને સાથે લઈ કલરના કોન્ટ્રાક્ટ બાબતે કોઈને મળવા ચોક બજાર જતા હતા પિતા પુત્ર નાનપુરા કનકનીતિ એપાર્ટમેન્ટ પાસે બાઇક ઉભી રાખી ઉભા હતા ત્યારે પૂરપાટ ઝડપે પસાર થતા ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં જાકીરભાઈ ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે પુત્રનો બચાવ થયો હતો વાયલા જાકીરભાઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતના પાંડેસરાના કોર્પોરેટર શરદ પાટીલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં સ્થાનિકોનો કોર્પોરેટર પર હપ્તા માંગતા હોવાનો કથિત આરોપ લગાવવામાં આવ્યો છે વાયરલ થયેલા આ વિડીયોમાં કહેવાય રહ્યું છે કે જુઓ આ હપ્તો માંગે છે આના કારણે અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે વોર્ડ નંબર અઠ્યાવીસ ની હિરાનગર સોસાયટીના વિડીયો થી ખડભડાટ મચી જવા પામ્યો છે કોર્પોરેટર પાછળ મહિલા અને બે ત્રણ પુરુષ દોડતા જોવા મળ્યા હતા જેઓ વિડીયો ઉતારીને કહી રહ્યા હતા કે આ કોર્પોરેટર હપ્તો માંગવા માટે આવ્યા છે એટલું જ નહીં પરંતુ આ વિડિયો સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે જોકે આ સમગ્ર ઘટનાને કોર્પોરેટરે વખોડી છે અને પાયા વિહોણી ગણાવી છે મીડિયા સાથે વાત કરતા કોર્પોરેટરે જણાવ્યું છે કે આ વાત ખોટી છે હું તો રાઉન્ડ પર ગયો હતો રસ્તાનું કામ મંજૂર થતા હું સોસાયટીના લોકોને કહેવા ગયો હતો હું ગ્રાઉન્ડ પર હતો ત્યારે આ તમામ દેખાયા હતા આથી મેં જાહેર માર્ગ પર લડાઈ ન કરવા સમજાવ્યા હતા વધુમાં તેમણે કહ્યું હતું કે તેઓને રસ્તા પર લડાઈ ન કરવા કીધું હતું બાકી બધી વાત ખોટી છે સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે સરથાણા પોલીસે હવે નકલી એસએમસી કર્મચારી ઝડપી પાડ્યો છે પોતાને વકીલ ગણાવતો રોહનગીરી ગોસ્વામી નામનો શખ્સ એસએમએસ કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢી આપતો હતો આ કામ માટે તેને બે મહિલાને પણ નોકરી પર રાખી હતી છેલ્લા એક વર્ષમાં પચાસથી વધુ એફએસઆઈના બોગસ લાયસન્સ કાઢી આપ્યા હતા એક લાયસન્સના રૂપિયા રૂપિયાથી વધુ પડાવતો હતો આમ નવ લાખ દસ હજાર રૂપિયાના ખિસ્સામાં ભરી લીધા હતા હાલ તો આ મામલે સરથાણા પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતમાંથી માત્ર પાંચ દિવસની બ્રેન્ડેડ બાળકીના લિવર કિડની અને ચક્ષુનું દાન કરાયું છે આ સાથે જ સમગ્ર દેશમાં ત્રણ નિયોનેટલ ટ્રાન્સપ્લાન્ટ પણ સુરતમાંથી જ નોંધાયા છે વિલંજા રહેતા મનીષા ઠુમ્મરની નવજાત દીકરીને બ્રેન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો આ અંગે ડૉક્ટર નિલેશ કાછડિયાએ જણાવ્યું છે કે દેશમાં ગયા વર્ષથી અઠ્યાવીસ દિવસથી નાના બાળકોનું અંગદાન ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરાયું હતું અત્યાર સુધીમાં માત્ર સુરતમાંથી આ ત્રીજો કેસ છે સામાન્ય રીતે નિયોનેટલ એટલે કે નાના બાળકના ટ્રાન્સપ્લાન્ટમાં વધુ સમય લાગે છે અંગો નાના હોવાથી માઇક્રો સર્જરી પડકારરૂપ બને છે લોહીની નસો ખૂબ જ બારીક હોવાથી જોડવામાં વધુ તકેદારી રાખવી પડે છે ઘણા નવજાત બીમારીને કારણે બ્રેન્ડેડ થાય છે જો ડોક્ટર સમયસર અંગદાન કરાવતી સંસ્થાઓનો સંપર્ક કરે અને પરિવારને સમજાવાય તો ઘણા નાના બાળકોનો જીવ બચાવી શકાય છે આપણે ત્યાંથી છ મહિના પહેલા બાળકનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ થયું હતું જેની જાણ થયા બાદ સુરતના એક પરિવારે મુંબઈની હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું વેલંજાના ઠુમ્મર પરિવારે અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં